જેના વડવાની કોઈ પૂર્વજોની કમાણી હોય કે જેને આ ભવની માલબા આવા કળયુગની માલબા મારી મહેરડી જેવી દેવ મળી હોય સાહેબ જેને નાતે નેડો નહીં ગામમાં ખોડું નહીં સીમની માલબા ખેતર નહીં સાહેબ આગામ ઓલુગામ આગામ ઓલુગામ આગામ ઓલુગામ ફર્યા કરે અને એક દી મારા કેહલા વાઘરીએ એ દેવી પૂજક ના દીકરા એ કંકુબેન દીકરીને એટલું કીધું કે બેટા બેટા દીકરી હું જાત નો એક દેવી પૂજક નો દીકરો વાઘરી સૌ તો મને કેટલાક ની રોટલા ખવારીશ બાપ પણ સાહેબ તેથી દલવાડી ની દીકરી કંકુબેને એટલું કીધું કે આપા આપા કોના ભાગ નું કોણ ખાતા હોય કોને ખબર આપા કોના ભાગ નું કોણ ખાતા હોય છે એ તો કોને ખબર હોય પણ સાહેબ જોકે ભૂવા ગણાય છે સમય આપણી પાસે થોડો છે એટલે પૂરી વાત નથી કરતો પણ બાપ એ ગુજરવતી ગામના સીમાડાની માથે જ્યાં વાઘરીના દંગા દેવી પૂજકના પડ્યા હતા ને ત્યાં એ કંકુબેન દીકરીએ એક દી એ ડુંગરિયા વાઘરી દેવી પૂજકને જમાડતા જમાડતા એટલું કીધું કે આપા મારાથી ટેમે તમને જમાડ્યા હોય ન જમાડ્યા હોય મારો કઈ ભૂલ હોય તો મને માફ કરી દેજો સાહેબ અને તેથી અને તેથી સાહેબ રવિ રાજ્યગુરુ એમના તરફથી 151 રૂપિયા આપીને મારી ઘુઘરીયાળી મેરડીનો માંડો વધાવ વધાવો તાળીથી જોરદાર માતાજી દાદો આપ સાહેબ મારી વાત ઉપર ધ્યાન આપજો અને તેથી 85 વર્ષના ઈ દેવી પૂજક કેહલા વાઘરી એટલું કીધું કેમ બેટા મારી દીકરી આજ તું મને આવા કેમ વેણ કાઢે અને તેથી સાહેબ એ 85 વર્ષના આંખે જેને આંધળો આંખે દેખાતો નથી પરદેશી એ કેહલા વાઘરીના આ દેવી પૂજકના એ બાપાના ખંભે હાથ મેકીને દીકરીએ એટલું કીધું કે આપા મારી કાંઈ ભૂલ થઈ ગઈ તો મને માફ કરજો કેમ બેટા આપા હવે હું તમને આ ગામના સીમાડે રોટલા ખવારવા નહીં આવું છું અને તેથી સાહેબ દેવી પૂજકના દીકરા એ વાઘરીએ એટલું કીધું કેમ બેટા મારો એક બટકો રોટલો તને ભારે પડ્યો ના આપા તમારો રોટલો મને ભારે નથી પડ્યો તો મને આ ગુજરવતી ગામની આ ધરતી ભારે પડી છે શું કામ બાપુ મારો સંબંધ થઈ ગયો ઘડિયા લગ્ન લેવાના છે હું 8-10 દિવસની માલબા તો આ ગામને મેકીને સદાયની માટે મારા હાહરવેલની માલબા વહી જાય છે આપા અને સાહેબ ક્યાંય દેવી પૂજક વાઘરીનો ભાભો હે અને ક્યાં 20-22 વર્ષની દલવાડીની દીકરી જેને બાપ દીકરીનો સંબંધ કાયમ જમાડવા જાય ઠેઠ ગામના સીમાડે પણ બાપ એ 85 વર્ષના એ દેવી પૂજકના એ બાપાએ એટલું કીધું કે બેટા તારા સંબંધ થઈ ગયા અને ઘડિયાળ લગ્ન લેવાઈ ગયા હોય તો દીકરી આજ મારા માટે તો આનંદનો દિવસ છે કે મારી દીકરીના પીળા હાથ થઈ જાય છે બાપ પણ બેટા તારા લગ્ન લેવાઈ ગયા અને ગણેશ સ્થાપન થઈ જાય અને માંડવો નખાઈ જાય પછી તને ઘર બહાર કોઈ નીકળવા નહીં દે ગામના સીમાડા સુધી આવવા નહીં દે પણ દીકરી 8-10 દિવસ હું કદાચ ભૂખ્યા કાઢી નાખીશ 8 દિવસની માલમાં હું ભૂખ્યો મરી નહીં જાઉં પણ બેટા તારા પીડા હાથ થઈ જાય અને તારા માવતર જ્યારે જાનની વિદાય તારા ગામના ઝાંપેથી તને આપી દે ને ત્યારે બેટા
તે મને બાપ માન્યો હોય તો એક ગરીબ બાપ ની બે હાથ જોડીને તને વિનંતી કરું છું કે તારી જાન આવી થી આ ગામના સીમાડે થી નીકળે ને, એક વાર મારા ગરીબ ના ઝૂંપડે મને મળતી જાય, પછી તારા હાહર વેલ ની માલપા જાય બાપ. સાહેબ દીકરીના લગ્ન લેવાઈ ગયા, જાડેરી જાન આવી ગઈ, સોરીના શાર ફેરા ફરી અને પોતાના માવતર પોતાના મામા મોસાળ કાકા કુટુંબ ગામના ઝાપે દીકરીની જાનની વિદાય આપી. પણ જેને સાચી સુધી પાનેતરની લાજ કાઢી છે, લાજની અંદર આમ વગડાની માલિબા જાડવા ગણતી આવે, એક બે ત્રણ ચાર પાંચ. પણ એ ગરીબ વાઘરીનું ઝૂંપડું દેવી પૂજકનું આમ દેખાણું ને, બાજુમાં બેઠેલા પોતીના પોતાના સ્વામિનાથને એટલું કીધું, સ્વામિનાથ મારી એક વાત સાંભળશો. અને એ સમયે બાપ બળદગાડાનો જમાનો, આ ફોર વ્હીલ વાહન તે દિન હતા. પણ પોતાનો પરણેતર હતો એ વરરાજા, એટલું કીધું, શું છે? હા, મેં તમને ઝૂંપડા દેખાય છે. હા, એ ઝૂંપડાની માલિબા એક મારો ગરીબ બાપ મારી રાહ જોઈને બેઠો છે, એક ખાલી મને મળવા જવા દેશો? સાહેબ જોજો, જેને લાજનું લંગર આવી ગયું છે, હો નકર ઈના જ ગામમાં ઈની જ વાડીએ ઈના જ સિમશેઠે દીકરી હરણી કોણે કૂદી અને કાયમી પોતાના બાપનો ભાત દેવા જાતી, આજે એને પૂછવાનો સમય આવી ગયો. બાપ ફરજ જેની માથે આવી ગયો. પણ વરરાજાના દિલની માલિબા, એના હાથમાંની માલિબા મારી મેલડીએ એવું અંજવાળું કર્યું ને કે બળદગાડાના હાંકવા વાળા ખેડૂતને એટલું કીધું કે ભાઈ હા ગાડું ઉભું રાખો. ગાડું ઉભું રહ્યું એટલે કંકુબેન દીકરીના ખંભે હાથ મેકીને એટલું કીધું, જા તારે મળવું છે ને તાર બાપમાં, જા મળવી. સાહેબ પોતાના ધણીનું હુકમ જેને રજા થઈ ગઈ ને, હાથની માલિબા પાનેતરનો શેડો રહી ગયો છે, ગાડાના પૈ માથે પગ મેકી અને દીકરી એ ગરીબ વાઘરી દેવી પૂજક જ્યાં બેઠો તો ને એના ઝૂંપડા સામે મુકેશભાઈ ડગલા માંડ્યા ને, પણ કાળજો થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક જઈ ઝૂંપડાથી સાહેબ થોડીક નજીક રહીને દીકરીના પગની માલિબા પહેરેલી ઝાંઝરીઓનો અવાજ, દસ દસ દિવસથી આ વાઘરીએ પોતાની દીકરીના ઝાંઝરનો અવાજ નહોતો સાંભળ્યો અને ઝાંઝરનો અવાજ આવ્યો. 85 વર્ષનો જેને આંખે અંધાપો, કાંઈ નો ભાળક, આ દુનિયા કેવી છે? ટોટલ ફાટલ જેને લુગડા માથે વિખરાઈ ગયેલી, લીરા નીકળી ગયેલી પાઘડી, પણ 85 વર્ષનો એ દેવી પૂજક વાઘરી ઝૂંપડામાં ઊભો થઈ ગયો. દીકરી ગણો દીકરો ગણો, આ દલવાડી ની દીકરી હતી જેને પાંચ પાંચ વરા રોટલા ખવડ્યા. સાહેબ દીકરી હજી ઝૂંપડાના દરવાજે આવે નો આવે એ પેલા તો વાઘરીએ લાકડી પડે ને એમ ઝૂંપડામાં દેહ ને પડતો મેક્યો. શું કામ? મારો વિહાગો આવ્યો, મારો વિહાગો આવ્યો, વજનનું કાળજુ કરીને 85 વર્ષના બાપા એ રોતા સાના રહીને દીકરીને માથે હાથ મેકીને એટલું કીધું કે બેટા સાની રહી જાય. રાજા થી રંગ સુધી ની દીકરી હોય ને એ તો હાહર વેલ ની માલિબા છોભે બેન રોશ ને બાપ. દીકરીને આશીર્વાદ આપી અને દીકરી બાપાના બે ચરણ ને આમ પ્રસ કરી માથે રજ ચડાવીને કીધું, બાપુ હવે હું જાઉં છું, તમારું ધ્યાન રાખજો. સાહેબ દીકરી પાછા પગલે એક પગ ઝૂંપડાના ઉંદર બહાર મેક્યો ને, 85 વર્ષનો એ કેહલો દેવી પૂજક વાઘરી અને મનની માલિબા એમ થયો જેને પાંચ પાંચ વર્ષ મને રોટલા ખવડાવ્યા છે, જેને મને પોતાનો બાપ માન્યો, જાયતનો હું દેવી પૂજક એક વાઘરી સૌ સતાય આ દલવાડી ની દીકરીએ મને બાપ માની પાંચ મારા રોટલા ખવાર્યા ને, આજ મારી દીકરીની સેલી વિદાય છે, એના માવતરે તેને ગમે એટલો દાયજો આપ્યો હોય છે,
પણ હું એનો બાપ છું, ભલે ગમે એવો ગરીબ છું, પણ આમાં સમયે જો હું એને કાંઈ ન આપું ને તો મારી જિંદગી હેળે હોય જાય બાપ. દેવી પૂજક એટલું કીધું કે બેટા એક વાર પાછી આવી જાય, દીકરી પાછી ગઈ, ખંભે હાથ મૂકીને એટલું કીધું બાપુ મને કઈ કહેવું છે? બેટા મારે તને કઈ કહેવું નથી, પણ મારે તને કઈક દેવું છે. સાહેબ દીકરી એ ઝૂંપડાના શારે ખૂણે નજર કરે, પાણીની માટલી એ નથી, આ મને શું આપશે? પણ એ પોતાના બાપને રૂડું મનાવવા માટે એટલું કીધું બાપુ જે આપવું હોય મને જલ્દી આપી દો, જા નાખી મારી રાહ જોઈને ઊભી છે. અને સાહેબ તેથી એ દેવી પૂજકના દીકરાએ એટલું કીધું 85 વર્ષના બાપા એક બેટા હેઠે બેસી જા, અને તારા પાનેતરનો શેડો છે ને, શેડો આમ કરે આમ શેડો ખોલીને એકવાર આમ શેડો પાથેર બાપ. અને સાહેબ દીકરી હેઠે બેહી શેડો પાથરી ને રડતા હૃદયે બે હાથ જોડીને એટલું કીધું કે લ્યો બાપુ મેં શેડો પાથરો ખોળો પાથરો મને શું દેવું છે? સાહેબ હવે વાતની મજા છે, માથે લીરા નીકળી ગયેલી પાઘડી હતી ને બાપ, એક આંટો બે ને ત્રીજો આંટો પાઘડી નો ખોલી અને પાઘડી ને આંટા વળ હતા ને વળ ખોલી માલી પાથી ત્રણે ઇંચ નું લાકડા નું બટકું કાઢ્યું, આટલું હો બાપુ, નહી જેને તેલ નહી સિંધુર કઈ નહીં હો બાપ, બે આંખું તો ફૂટી ગઈ છે, આંખે અંધાપો છે, સતાઈ લાકડાના બટકા ને બે આંખે આમ કપાળે અડાડી માથે આમ રાખી અને દીકરીને એટલું કીધું કે બેટા તારા માવતરે તને સોના ચાંદીના દાગીના આપ્યા હોય, ત્રાંબા પિત્તલની હેલું આપ્યું હોય, વસ્ત્ર આપ્યા હોય, લુગડા ફાટી જાય, વાસણ તૂટી જાય, અરે દર દાગીના તૂટી જાય, પણ બાપ આજ મારી 71 પેઢીના વઢવાની જે પુનાઈ છે ને મારી દીકરી, આમાં બેટા આજ હું તને એવો દાગીનો આપું છું કોઈ દી ફાટે નહીં, કોઈ દી તૂટે નહીં, માથેથી આમ લાકડાના ફળાને બે હાથની માલપા આંધલો છે પણ છતાંય મોઢાની સામે રાખીને એટલું બોલ્યો કે માં મડી દુનિયાની માલપા માણાના દર દાગીના ફાટી જાય, તૂટી જાય, ફૂટી જાય, પણ લે દીકરી આજ મારી 71 પેઢીના વડવાની કમાણી મારી મેલડી તને આપું છું, દુનિયામાં કોઈ દી ફાટે નહીં, તૂટે નહીં. અશોકભાઈ મેયર ભાવનગર ડેપ્યુટી એમના સાહેબ પધાર્યા છે, એમને જોરદાર તાળી દીધો, જોરદાર તાળી દીધો, ભાવ પધારો પધારો. રામ બાપુ મોગલધામ કુમદવાડી એ પણ આ પધારે છે, એમને તાળીથી જોરદાર વધાવો. તેમજ વોર મહામંત્રી એવા જગદીશભાઈ ગોહિલ એ પણ આ પધારે છે, એમને પણ તાળીથી વધાવો જોરદાર. કિરીટસિંહ આડા એમને પણ જોરદાર તાળીથી વધાવો. રામદેવસિંહ ગોહિલ એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. ધન્યવાદ ધન્યવાદ. વાહ વાહ પધારો પધારો. વાહ બેટા આ દુનિયાની માલિપા મારી 71 પેઢીના વડવાનું પુનારસ જે કઈ અત્યાર સુધી એમ ભેળું કર્યું તો ને, એ મારી 85 વર્ષની કમાણી બધી છે, એ તને દીકરી આ તારા દાયદામાં આપું છું. પણ તેથી એ લાકડાના ત્રણે કેસના નાના એવા બટકાને જોઈને દીકરીએ એટલું કીધું કે બાપુ આ શું છે? અને તેથી દીકરીના હાથ માથે હાથ આમ મૂકી અને 85 વર્ષ નો કેહલો તેથી એટલું બોલ્યો કે બેટા દુનિયામાં સાસુ નણંદ કદાચ તને હંતાપે, અરે પતિ કદાચ પારકો બની જાય ને તને દુઃખ આપે ને, તેથી તારા સુંદરીના શેડેથી આ 3 ઇંચના લાકડાના બટકાને ખોલીને આમ ખૂણામાં ઘા કરી અને રાતના 1 વાગે 3 તાળી પાડજે કે ક્યાં ગઈ મારા બાપ કેહલાની મેરડી, આટલું બોલ અને જો ખૂણાની માલપાનો ઊભી થાય તો મારી મેરડી નો હોય.
ए तो तुम्हारी मेलड़ी ने कोई वादी कंडिया में नाखी नहीं गया होय बाप।